હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો? તો સ્વાગત છે આપ સૌનું મારા એક નવા વ્લોગની અંદર. એન્ડ ગાઈઝ, પાછલા વિડીયોમાં તમે જોયું હતું કે અહીંયા સારી માત્રામાં વરસાદ થઈ ગયો હતો અને ત્યાર પછી ટ્રેક્ટર ચાલતું હતું ખેતરમાં, લાઈનો નખાતી હતી, ટૂંકમાં સા નખાતા હતા. અને આ ગઈકાલે વળી પાછો સારી એવી માત્રામાં વરસાદ થયો, જેના કારણે આજે વળી પાછા અમે લોકો આવી ગયા છીએ વાડીમાં, અને એ પણ કપાસ રોપવા માટે. યસ ગાઈઝ, અમારી ભાષામાં કહીએ તો કપાસિયા સોંપવા માટે. યસ ગાઈઝ, અમારી કાઠિયાવાડી ભાષામાં આવી રીતે બોલાય છે. યસ, ઓકે ગાઈઝ, તો ચલો તો વિડીયોમાં બન્યા રહો, કેવી રીતની પ્રોસેસ હોય છે સમગ્ર એ જોઈએ. ચલો તો વિડીયોમાં બન્યા રહો. ધરતી પૂજા કરીને ત્યાર પછી કપાસ રોપવાની શરૂઆત થાય છે. ચલો તો વિડીયોમાં બન્યા રહો. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા થઈ ગયું છે દીપ પ્રાગટ્ય. અને અહીંયા તમે જુઓ, અહીંયા લગાવી રહ્યા છે અગરબત્તી જમીન પર જ. અને ત્યાર પછી અહીંયા જુઓ, ખેડૂતનું સાધન એટલે કે ત્રિકમ છે. અને એની બાજુમાં તમે જુઓ, ફૂલ લગાવ ગોઠવી રહ્યા છે. અને અહીંયા જ શ્રીફળ પણ ફોડીને ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. તો ગાઈઝ, અહીંયા તમે જુઓ, ભૂમિપૂજન થઈ ગયા બાદ હવે કપાસ લગાવવાનું થઈ ગયું છે ચાલુ. તો ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો કે હું પણ હવે કપાસિયા રોપી રહ્યો છું. ટૂંકમાં તમે જુઓ, મને એટલું બધું આવડતું તો નથી, પણ આ તો ધીમે ધીમે કરતા શીખી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો. ગાઈઝ, તો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.